નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના ઉર્જા મંત્રીઓની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કેન્દ્રના ઉર્જા રાજ્યમંત્રી આર કે સિંઘે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતની 4 ડિસ્કોમ્સે દેશભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. જ્યારે આ કાર્યક્રમમાં વીજ કંપનીના 4 ડિસ્કોમ્સના કર્મચારીઓને તેમની સેવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. આખા દેશમાં જેટલી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એ બધાનો અભ્યાસ કરે છે અને કઈ કંપનીઓ કયા ક્ષેત્રમાં આગળ છે એનો અભ્યાસ કર્યા પછી કેન્દ્ર સરકાર ઇનામ આપતી હોય છે. આનંદની વાત એ છે કે દર વર્ષની જેમ આ વખતે બી ગુજરાતે પહેલા 4 એવોર્ડ કેન્દ્ર સરકારે જે આપેલા છે, ચારે ચાર ગુજરાતની કંપનીઓને મળ્યા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાત, આ જે એવોર્ડ્સ મળ્યા છે એ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નીતિ, અમારા વિભાગની મહેનત અને કર્મચારીઓ જે આની અંદર 50,000થી વધારે કર્મચારીઓ છે જે રાત દિવસ મહેનત કરે છે, એના કારણે પાછું એક વખતે ગુજરાતે ગૌરવ. હમ યે યોજના લાયે હૈ કુસુમ, ઇસકે અંતર્ગત હરેક કિસાન કે પંપ કો હમ સોલરાઇઝ કર રહે હૈ, સોલર દે રહે હૈ, સોલર પેનલ એફિશિયન્ટ પંપ્સ દે રહે હૈ, ઓર ઉસકે અંતર્ગત વો બિજલી ઉસકો કમ દામ મે મિલેગા, ફિર ગ્રીડ કનેક્ટેડ હમ કર રહે હૈ, જો સરપ્લસ બિજલી હોગા વો બેચેગા ભી, તો ઉસસે ઇનકમ ભી હોગા, તો યે હમ કર રહે હૈ. और इसके साथ ही साथ हम ये भी कर रहे हैं उसमें कि अगर आपका बंजर भूमि है वहां पर आप सोलर पैनल लगा दीजिए, आप जो बिजली पैदा करेंगे हम खरीद लेंगे. गुजरात भी कर रहा है. हाँ नहीं नहीं ठीक है. नहीं, जम्मू कश्मीर में इसके पहले भी हम लोगों ने काम शुरू किया था. अभी फिर हम लोगों ने, मैं गया 30-70 घंटे के बाद, हम और हमारी टीम गए और वहां पर लोगों से बातचीत करके ये तय किया कि क्या क्या करना है. कुछ कार्रवाई अभी भी करनी है. आपको जान करके तजुब होगा कि जम्मू कश्मीर में इतने वर्ष के बाद भी बहुत सारे गांव ऐसे हैं जहां पर की बिजली ये कांटेदार तार से ले आता है. सोचिए, उसको रिप्लेस करने के लिए हमने टारगेट दिया है कि आप एक वर्ष में अगले 6 महीने में इसको रिप्लेस कर दीजिए. जो उसका बिजली की व्यवस्था थी उसमें लॉसेस बहुत हैं, उसको कम करने का हमने व्यवस्था किया है. वहां पर बिजली की उपलब्धता और बढ़े इसके लिए हम नए वहां पर प्रोजेक्ट्स लिए. एक पकालदुल प्रोजेक्ट पर हमारा काम शुरू हो गया, हाइड्रो प्रोजेक्ट पर. एक किरू प्रोजेक्ट है, उसको भी हम लोगों ने स्वीकृति दे दी. तो हम वहां पर जनरेशन कैपेसिटी जोड़ रहे हैं. ट्रांसमिशन कैपेसिटी जोड़ने के लिए हम लोगों ने PMDP के अंतर्गत योजनाएं स्वीकृत की.